નમસ્કાર બાળકો, આજે ધોરણ 5 એમાં ત્રીજું ચેપ્ટર આપણે સમજેલું મહેનતનો રોટલો, જેના વિશે આજે આપણે વર્કબુકમાં લખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધી અને એનો જે ક્રમ છે એ તમારે લખવાનો છે. પહેલું, સાધુ મોચી પાસે શા માટે ગયા હતા? તો શા માટે ગયા હતા? પગરખા સીવડાવવા, આશીર્વાદ આપવા, પારસમણી આપવા કે શિષ્ય બનાવવા? તો જવાબ આવશે પગરખા સીવડાવવા. એ બીજું, મોચી ક્યાં રહેતો હતો? કાશીમાં, હરદ્વારમાં, મથુરામાં, વૃંદાવનમાં? આવશે એ. ત્રીજું, સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો? પ્રામાણિકતા, ચતુરાઈ, કુશળતા કે કાબેલિયત? તો જવાબ આવશે એ, પ્રામાણિકતા. જે મહેનતનો રોટલો બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે? જવાબ આવશે ડી, શ્રમનું. અને મહેનતનો રોટલો બોધકથાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. એટલે આવશે બી. પ્રશ્ન નંબર બીજો છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું છે, મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. બીજો પ્રશ્ન, સાધુએ કેટલા રૂપિયામાં પગરખા લીધા? જવાબ, સાધુએ 1.5 રૂપિયામાં પગરખા લીધા. ત્રીજો પ્રશ્ન, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? એ કહે છે કે બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો, કોમા પૂરા. એના પછીનો પ્રશ્ન છે, મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું? મોચીએ સોનાના ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા. પાંચમો પ્રશ્ન, મોચીએ સોનાના ઓજારો કેમ ન વાપર્યા? કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા ન હોતા. છઠ્ઠો પ્રશ્ન, મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? જવાબ, 12 મહિના સુધી તે ઘસાયેલા ઓજારોથી મજૂરી કર્યા પછી નવા ઓજાર વસાવી શક્યા. સાતમો પ્રશ્ન, માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? જવાબ, એ માને છે કે ભગવાને માણસને હાથ પગ
बैठा बैठा खावा माटे नथी आप्या, पण काम करवा माटे आप्या छे। आठमो प्रश्न छे, छेलેમોચી ભગત સાધુ વિશે શું કહે છે? જવાબ, છેલ્લે એ સાધુની પીઠ પાછળ જોતા કહે છે, આપ ખરા સાધુ। નવમો પ્રશ્ન છે, મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધ મળે છે? જવાબ, મહેનતની કમાણીથી જ જીવનનો સાચો આનંદ મળે છે। નંબર ત્રીજો છે કે પ્રશ્નનો ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે, સાધુને ક્યારે નવાઈ લાગી? ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યું ત્યારે મોચીએ સાધુને કહ્યું, ડબલ કોમામાં, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? ત્યારે સાધુને નવાઈ લાગી। બીજો પ્રશ્ન છે, સાધુની જગ્યાએ તમે હોત તો તમે શું કરત? સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો હું મહેનતનો રોટલો કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત। કારણ કે ભિક્ષા માગવાના બદલે મહેનત કરીને મેળવવાથી જ જીવનનો સાચો આનંદ મળે છે। ત્રીજો પ્રશ્ન છે કે મોચીની જગ્યાએ તમે હોત તો શું કરત? જવાબ, મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત। કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે। પ્રશ્ન નંબર ચાર, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। પહેલો પ્રશ્ન, મારી પાસે સીવેલા તૈયાર નથી, આ વાક્ય છે એ કોણ બોલે છે? જવાબમાં, મોચી ભગત। બીજું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું, એ પણ મોચી ભગત। ત્રીજું, હરામનો પૈસો મને ન ખપે, મોચી ભગત। અને ચોથું, આ કાચી દુકાનને પાકી કરો, એ કહે છે સાધુ મહારાજ। પ્રશ્ન નંબર પાંચ છે, નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો। પહેલું છે, સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે, આગળ લખવાનું છે સાંજે જવું છે, માટે
ઢીલ ન થાય, પૂર્ણ વિરામ અને ડબલ કોમા શરૂઆતમાં છે એટલે અહીંયા પૂર્ણ કરવા પડશે, એટલે પૂર્ણ વિરામ અને ડબલ કોમા પૂરા. બીજું છે, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે. એમ જ તમે માનો છો, પૂર્ણ વિરામ અને ડબલ કોમા પૂરા. પ્રશ્ન નંબર 6 છે, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવાના છે અને એનો ક્રમ છે અહીંયા લખવાનો છે. પહેલું છે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. બીજું છે, સીવી દો તો શું લો. ત્રીજું, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. અને ચોથું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો આમાંથી પહેલું વહેલું વાક્ય કયું આવશે? પહેલું આવશે એ, મારી પાસે સીવેલા તૈયાર નથી. પછી છે બીજું, સીવી દો તો શું લો. ત્રીજા નંબરનું આવશે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. અને ચોથું આવશે, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. એટલે ક્રમ આવશે 3 2 4 1. પ્રશ્ન નંબર 7 છે, વિરામચિહ્ન મૂકી અને નીચેના વાક્યો ફરીથી લખો. આ પ્રશ્ન તમને હોમવર્કમાં આપેલો હતો, બરાબર? તો એ તમારે જોવાનું છે કે તમે બરાબર સાચું કરેલું છે કે નહીં, અને જો મિસ્ટેક હોય તો એ તમારે સુધારી લેવાની છે. પહેલું છે, શા વિચારમાં પડી ગયા છો મહારાજ, મેં તમને કહ્યું એ ખોટું છે. તો પહેલાં વહેલા તો ડબલ કોમામાં આવશે, શા વિચારમાં પડી ગયા છો, પછી આવશે અલ્પવિરામ મહારાજ, પછી આવશે વિરામ ચિહ્ન, આવશે ઉદ્ગાર ચિહ્ન, મેં તમને કહ્યું એ ખોટું છે, ક્વેશ્ચન કરે છે એટલે ક્વેશ્ચન માર્ક્સ અને ડબલ કોમા પૂરા. શા વિચારમાં પડી ગયા છો મહારાજ, મેં તમને કહ્યું એ ખોટું છે, પ્રશ્નાર્થ ચિહ્ન અને ડબલ કોમા પૂરા. બીજું છે, સાધુએ તેને 2 રૂપિયા આપ્યા, મોચી પાસે પૈસા છૂટા ન હતા. સાધુએ તેને, બીજામાં આવશે જવાબ, સાધુએ તેને 2 રૂપિયા આપ્યા, પૂર્ણ વિરામ, મોચી પાસે પૈસા છૂટા ન હતા, પૂર્ણ વિરામ. આમાં ખાલી પૂર્ણ વિરામ જ આવશે. ત્રીજું છે, મોચી ભગત મારા પગના પગરખાનું શું પડે. જવાબ આવશે, મોચી ભગત, પછી ઉદ્ગાર ચિહ્ન, મારા પગના પગરખાનું શું પડે, પ્રશ્ન પૂછે છે એટલે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય. જરૂર હો એ લખી અને ઉદ્ગાર ચિહ્ન, મારે પરમ દિવસે સાંજે જવું છે, આવશે અલ્પવિરામ, માટે ઢીલ ન થાય, પૂર્ણવિરામ. પાંચમું, નાહકના શું કામ ધક્કા ખાઓ છો, સાંજે આવજો, જાઓ. જવાબ, નાહકના શું કામ ધક્કા ખાઓ છો, પ્રશ્નાર્થ ચિહ્ન, સાંજે આવજો, અલ્પવિરામ, જાઓ, પૂર્ણવિરામ. પ્રશ્ન નંબર 8 છે, પાઠના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, બેફિકર રહો મહારાજ,
બ્લેન્ક નહીં ચૂકવું તો શું આવશે? વાયદો. બીજું, આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ. હું સામેની દુકાનેથી રૂપિયા કે પરચુરણ છે? પરચુરણ. ચોથું, મારી પાસે ખાલી જગ્યા બનાવવાનું સાધન છે, જોડા કે સોનું? સોનું. અને પાંચમું, હું ખાલી જગ્યા માગી પેટનો ખાડો પૂરો કરું છું, ભિક્ષા. પ્રશ્ન નંબર 9 છે, સમાનાર્થી શબ્દ લખો. એમાં પહેલું શ્રમ તો મહેનત, બીજું ઈચ્છા મનોરથ, ત્રીજું વાયદો મુદત, ચોથું કિંમત એનું થાય મૂલ્ય અથવા માપ, પછી પાંચમું દુનિયા સંસાર. આગળ ઓજાર એટલે કે સાધન, હાથ હસ્ત કર, અને જીવન એટલે જિંદગી. પ્રશ્ન નંબર 10 છે, વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું પ્રામાણિક અપ્રામાણિક, ઈચ્છા અનિચ્છા, સુખ દુઃખ, ખોટું સાચું, પ્રશંસા નિંદા, સંતોષ અસંતોષ. પ્રશ્ન નંબર 11 છે, શબ્દોની જોડણી સુધારીને લખો. તો પહેલું છે પ્રમાણિક, તો એમનું આવશે પ્રામાણિક પ્રામાણિક. પછી છે બિલકુલ, તો એમાં આવશે બિલ કને રસવાવાળું કુલ. પછી પરચુરણ પરચુરણ. અને પારસમણી, તો એમાં આવશે પારસ સસલાનો મહણી. શિખામણ, તો એમાં આવશે રસવઈ શિખામણ. અને છેલ્લું છે દુનિયા દુનિયા. પ્રશ્ન નંબર 12, શબ્દ સમૂહ માટે એક એક શબ્દ. પગનું રક્ષણ કરનાર એમને શું કહેવાય? પગરખા. ખા ઉપર અનુસ્વાર જરૂરી છે. બીજું, સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર એને શું કહેવાય? પારસ મણી. ત્રીજું, ઘેર ઘેર ફરીને ભિક્ષા માગવી એમને શું કહેવાય? માધુકરી. ચોથું, પોતાના બાવડાના બળે પોતાનું ભવિષ્ય બનાવનાર એને કહેવાય? આપકર્મી. પ્રશ્ન નંબર 13, નીચેના શબ્દોને શબ્દકોશની કકાવારીના ક્રમમાં ગોઠવો. તો પહેલું છે મોચી, પૈસા, મહારાજ, ખુશ, પરચુરણ અને ઈચ્છા. તો આમાંથી સૌથી પહેલું શું આવશે? તો કે ઈ સ્વરમાં આવે એટલે આવશે ઈચ્છા. પછી શું આવશે? ખ એટલે કે ખુશ. એના પછી પરચુરણ, પૈસા, પછી મહારાજ અને છેલ્લે આવશે મોચી.